શીખીશું પ્રાણીઓમાં લિંગી પ્રજનન. આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં બે પિતૃ ભાગ લે છે. લિંગી પ્રજનન દરમિયાન નર યુગ્મક તથા માદા યુગ્મક ફલન થઈને યુગ્મન જ ઉત્પન્ન થાય છે તથા આ વિકસિત થઈને નવા જીવમાં પરિવર્તિત થાય છે. ચાલો આજે માનવમાં લિંગી પ્રજનનને સમજીએ. લિંગી પ્રજનનમાં પિતૃની લિંગી પરિપક્વતા જરૂરી હોય છે. મનુષ્યમાં જેમ જેમ ઉંમર વધે છે શરીરમાં અનેક પરિવર્તન આવે છે, જેમ કે ઊંચાઈ અને વજન વધવો. આ ફક્ત શારીરિક પરિવર્તન છે. લિંગિક પરિપક્વતાના સંદર્ભમાં છોકરાઓ અને છોકરીઓમાં 10-14 વર્ષની ઉંમરે વિવિધ ફેરફાર થાય છે, જેમ કે બંનેના શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે. જનનાંગો અને લિંગી પ્રજનન માટે મદદરૂપ વિભિન્ન પેશીઓ વિકસિત થાય છે. લિંગી પરિપક્વતા માટે વિભિન્ન લક્ષણ જોવા મળે છે, જેમ કે પગ અને હાથ પર રોમ ઉગે છે, બગલ તેમજ જાંગોની મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે, ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે તથા ત્વચા પર ખીલ પણ ઉદ્ભવે છે. શારીરિક અને માનસિક ફેરફારના સાથે છોકરા અને છોકરીઓ બંનેમાં કેટલાક અંતઃસ્રાવો અને ભાવનાત્મક ફેરફાર પણ આવે છે, જેમ કે તે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બની જાય છે. આ દરમિયાન કેટલાક એવા ફેરફાર પણ થાય છે કે જે છોકરા અને છોકરીઓમાં જુદા હોય છે, જેમ કે છોકરામાં મોઢા પર દાઢી મૂછ ઉગી આવે છે, અવાજ કર્કશ અને જાડો બને છે, દિવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટાર બને છે. આ રીતે છોકરીઓના સ્તનના આકારમાં વધારો થાય છે અને સ્તનનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે તથા રજોસ્ત્રાવ થવાની શરૂઆત થાય છે. ધ્યાન રાખવું કે આ પરિવર્તન સમયની સાથે ધીમી ગતિએ થાય છે. બધા વ્યક્તિઓમાં આ પરિવર્તન જુદી જુદી ઉંમરે થાય છે તથા કોઈ વ્યક્તિમાં બધા પરિવર્તન એક સાથે નથી થતા, તે સમયની સાથે મંદ ગતિએ થાય છે. જન્મથી લઈને કિશોર અવસ્થા સુધી શરીર મુખ્યત્વે શારીરિક વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે, પરંતુ કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોમાં જેમ જેમ શારીરિક વૃદ્ધિનો દર ધીમો થતો જાય છે, પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોર અવસ્થાના આ સમયગાળાને યૌવનારંભ કહે છે. લૈંગિક પરિપક્વતા આવ્યા પછી નર તેમજ માદા પ્રજનન માટે યોગ્ય થઈ જાય છે. ચાલો હવે માનવમાં નર પ્રજનન તંત્રને સમજીએ. માનવમાં નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ, શુક્રાશય, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્ર માર્ગ તથા શિશ્ન હોય છે. પ્રત્યેક શુક્રપિંડ નર પ્રજનન કોષ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, જેમ કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે, એટલે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. એક શુક્રકોષો સૂક્ષ્મ સંરચનાઓ હોય છે, જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે, જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે. શુક્રપિંડ દ્વારા ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવામાં આવે છે, જે શુક્રકોષ ઉત્પાદનને નિયંત્રિત કરે છે, સાથે સાથે છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણો પણ નિયંત્રિત કરે છે. શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. શુક્રવાહિકા મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી આવતા સ્ત્રાવ શુક્રકોષના વહન માટે પ્રવાહી માધ્યમ ઉપલબ્ધ કરે છે તથા તે એમનું પોષણ પણ કરે છે. શિશ્ન આ સ્ત્રાવને માદાના પ્રજનનમાં પહોંચાડે છે.
હવે ચાલો માનવના માદા પ્રજનન તંત્રને સમજીએ. માનવના માદા પ્રજનન તંત્ર અંડપિંડ, અંડવાહિકા, ગર્ભાશય તથા યોનિ મળીને બને છે. માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે. અંડાશયમાં વિભિન્ન અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે. છોકરીઓના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં આ પરિપક્વ થવા માંડે છે. દર મહિને 2માંથી 1 અંડપિંડ પરિપક્વ કરવામાં આવે છે. અંડવાહિનીઓ સંયુક્ત બનીને નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. નળાકાર આકાર જેવી ગ્રીવા ગર્ભાશય અને યોનિને જોડવામાં આવે છે. માનવ, નર અને માનવ માદાના મૈથુનના સમયે નરના શરીરમાંથી શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાં ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે. આ અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય તેને આપણે ફલન કહીએ છીએ. તેનાથી ફલિત અંડકોષ ઉત્પન્ન થાય છે. યુગ્મનજનું વધારે વખત વિભાજન થઈને ચાર પાંચ દિવસમાં ગર્ભ એક દડા જેવી સંરચના બનાવે છે, તેને આપણે ભ્રૂણ કહીએ છીએ. તેના પછી ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય છે, જ્યાં તે વિકસિત થાય છે. તેના માટે ગર્ભાશયની દિવાલમાં એક ડીશ કે રકાબી જેવી સંરચના વિકસિત થાય છે, જેને આપણે જરાયુ કહીએ છીએ. જરાયુ દ્વારા ભ્રૂણથી નાળ જોડવામાં આવે છે. નાળની મદદથી જરાયુ ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોની જરૂરિયાત પૂરી કરે છે. આ રીતે ભ્રૂણ દ્વારા ઉત્પન્ન કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઉત્સર્ગ નકામા પદાર્થોને બહાર કાઢે છે. ગર્ભાવસ્થા પછી લગભગ 9 મહિના સુધીમાં ગર્ભ વિકસિત થઈ જાય છે તથા પ્રસૂતિ માટે તૈયાર થઈ જાય છે. પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો જન્મ થાય છે. તો હવે તમે માનવના લૈંગિક પ્રજનન ક્રિયા સમજી ગયા હશો. તો આજે આપણે શીખ્યા પ્રાણીઓમાં લિંગી પ્રજનન.